નમસ્કાર બાયસેક તરફથી પ્રસારિત થતા સંસ્કૃત વિષયના શિવમહિમનઃ સ્તોત્રમનું રસદર્શન એ વિષય ઉપર આજે હું પ્રોફેસર ડૉક્ટર યોગિની હિમાંશુ વ્યાસ ઉમા આર્ટ્સ કોલેજ ગાંધીનગર તથા મારી સાથેના અન્ય પ્રાધ્યાપિકા ડૉક્ટર અર્પિતાબેન પટેલ નવ ગુજરાત આર્ટ્સ કોલેજ બંને નમસ્કાર અર્પિતાબેન વિદ્યાર્થી મિત્રો આજે આપણે જ્યારે શિવ મહિમના સ્તોત્ર વિશે વાત કરવાના છીએ ત્યારે સૌથી પહેલાં તો શિવ મહિમના સ્તોત્રમાં જે સ્તોત્ર શબ્દ છે એને સમજીએ તો સ્તોત્ર શબ્દનો વ્યુત્પત્તિજન્ય અર્થ જોઈએ તો સ્તુયતે અનેન ઇતિ સ્તોત્ર જેનાથી સ્તુતિ કરાય તે સ્તોત્ર એ રીતે જોતા અહીંયા શિવમહિમનઃ એટલે કે શિવના મહિમાનું સ્તુતિગાન કરવામાં આવ્યું છે માટે કવિએ આ સ્તોત્ર કાવ્યનું નામ શિવ મહિમન સ્તોત્ર આપ્યું છે સ્તોત્ર શબ્દ એ સ્તુતિના અર્થને નિષ્પન્ન કરે છે અને એટલા માટે જ આપણે મહિમન સ્તોત્રમાં શિવના મહિમાની સ્તુતિ એવા અર્થને નિષ્પન્ન કરી શકીએ શિવના મહિમાનું ગાન એ જ આ સ્તોત્રકાવ્યનું પ્રધાન હેતુ છે કોઈ પણ કવિ કાવ્યની રચના કરે ત્યારે કંઈક તો પ્રયોજન હોય જ તો અહીંયા આ સ્તોત્ર કાવ્યની રચના માટે કયું પ્રયોજન હોઈ શકે એનો વિચાર કરીએ તો કાવ્ય એ એક પ્રયોજન એ પણ બતાવે છે કે શિવેતર ક્ષતયે અર્થાત અમંગળનો નાશ મોટા ભાગના કાવ્યોમાં કવિએ પોતાના પાપો પોતાના દુઃખો કે અમંગળના નાશ માટે સ્તુતિઓ રચી છે અને એના માટે આપણને પુષ્પદંતના જીવન વિશે એક દંતકથા પણ મળે છે જે આ વાતને સમર્થન આપે છે પુષ્પદંત એ શબ્દને પણ આપણે સમજી લઈએ મિત્રો તો પુષ્પ એ તો તમને બધાને ખબર છે કે ફૂલ અને પુષ્પ અને દંત એટલે કે દાંત તમે અહીંયા સ્ક્રીન પર જોઈ રહ્યા છો મિત્રો કે એક પુષ્પ છે જે છે કંદ પુષ્પ કંદ પુષ્પ જેવી સુંદર અને સફેદ દાંતને કારણે કદાચ કવિશ્રી પુષ્પદંતનું નામ પુષ્પદંત પડ્યું છે તમે હમણાં જ જે કંદપુષ્પ જોયું એ ખૂબ જ શ્વેત હતું સુંદર રીતે એની પાંખડીઓ હતી આમ સુંદર અને શ્વેત દાંતને કારણે પુષ્પદંતનું નામ પુષ્પદંત પડ્યું એ ગંધર્વનો રાજા હતો અને કાશીના રાજા બાહુના ઉદ્યાનમાંથી એ પુષ્પોની ચોરી કરતો હતો જ્યારે કાશીના રાજા બાહુને જાણ થઈ કે કોઈક વ્યક્તિ પોતાના વનમાંથી ઉદ્યાનમાંથી પુષ્પો ચોરી જાય છે ત્યારે એણે ચોરને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ ચોર ક્યારેય પ્રાપ્ત થયો નહીં રાજાએ વિચાર કર્યો કે ચોક્કસ આ ચોર દૈવી શક્તિઓથી યુક્ત હોવો જોઈએ તો હવે એનું શું નિરાકરણ એક વાત યાદ આવી એમને કે શિવનિર્માલ્યનું ઉલ્લંઘન થાય તો દૈવી શક્તિનો નાશ થાય છે અને માટે આ ચોર જો દૈવી શક્તિથી યુક્ત હોય તો એના માટે આપણે ઉદ્યાનમાં ઠેર ઠેર શિવ નિર્માલ્ય એટલે કે બિલ્વપત્રો મુકાવી દઈએ પુષ્પદંત નિત્યક્રમ પ્રમાણે ત્યાં ચોરી કરવા આવ્યો અને એણે જોયું માત્ર પુષ્પો તરફ ફૂલો ચોરવામાં એનું ધ્યાન રહ્યું નહીં કે શિવ નિર્માલ્યનું ઉલ્લંઘન કરી રહ્યો છે અને શિવનિર્માલ્યનું ઉલ્લંઘન થતાં જ એની દૈવી શક્તિઓ જતી રહી તત જ એને ભાન થયું કે ચોક્કસ પોતાનાથી શિવનિર્માલ્યનું ઉલ્લંઘન થયું છે એનું હૈયું પશ્ચાતાપથી ભરાઈ આવ્યું અને એના કંઠેથી શિવના મહિમાનું ગાન કરતું આ સ્તોત્ર સરી પડ્યું એ ઉપરાંત બીજી પણ બે ત્રણ દંતકથાઓ આપણને સોમદેવ રચિત કથાસરિત સાગરમાંથી મળે છે જેમાંથી પણ પુષ્પદંતના પદભ્રષ્ટ થયાની વિગતો આપણને મળે છે બીજી એક દંતકથા અનુસાર શિવ અને પાર્વતી એકાંતમાં વિનોદ વાર્તા કરતા હતા પાર્વતીની વિનંતીથી શિવે એક અપૂર્વ વાર્તા પાર્વતીને કહી પરંતુ એટલામાં ત્યાં પુષ્પદંત આવ્યા દ્વારપાળે મના કરી છતાંય અદ્રશ્ય રહીને શિવ પાર્વતી પાસે પહોંચીને એમણે એ વાર્તા સાંભળી લીધી અને થયું શું એ વાર્તા જઈને એણે ઘેર પોતાની પત્ની જયાને કહી બીજા દિવસે જયાએ આ વાર્તા પાર્વતીને કહી દીધી પાર્વતી તો ગુસ્સે થઈ અને શિવ પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી કે તમે જે વાર્તાને અપૂર્વ કહેતા હતા અને મને કહી હતી એ વાર્તા તો પુષ્પદંતની પત્ની જયા જાણે છે માટે આ વાર્તા અપૂર્વ નથી અને માટે શિવદ સમાધિથી આ જવાબ જાણી લીધી કે પુષ્પદંત આ વાત કઈ રીતે જાણી શકે અને એમણે જાણ્યું કે અદૃશ્ય રહીને એણે આ વાત સાંભળી લીધી હતી પરંતુ એટલામાં તો પાર્વતીને ગુસ્સો આવ્યો પાર્વતીએ એને પદભ્રષ્ટ થવાનો શાપ આપ્યો અને પૃથ્વી પર જવાની આજ્ઞા કરી કહેવાય છે કે પૃથ્વી ઉપરે કાત્યાયન વરરૂચિના સ્વરૂપે જન્મ્યો અને એણે પાણીની અષ્ટાધ્યાયી ઉપર વાર્તિકો રચ્યા પરંતુ એણે શિવને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્ર રચના કરી જેથી પાર્વતીએ એને આ શાપમાંથી મુક્ત કર્યો આ સિવાય અનેક દંતકથાઓ છે પરંતુ શિવ મહિમના સ્તોત્રમાં શ્લોક નંબર સાડત્રીસમાં જ કવિએ આપણને પોતે જ જણાવ્યું છે કે પોતે શું હતો અને કઈ રીતે પદભ્રસ્ત થયો હતો જુઓ મિત્રો સ્ક્રીન પર શ્લોક જે છે એ શિવ મહિમનો સાડત્રીસમો શ્લોક છે જેમાં કહ્યું છે કે કુસુમ કુસુમ દશન નામા એટલે કે પુષ્પદંત નામનો સર્વ ગંધર્વ રાજ બધા ગંધર્વોનો રાજા એ શિશુ શશીધર મૌલે હે બાલચંદ્ર જેણે પોતાના મસ્તક પર ધારણ કર્યો છે એવા દેવ દેવસ્ય દેવોના દેવ એટલે કે મહાદેવનો દાસઃ એટલે દાસ હતો અને તે ભ્રષ્ટ ભ્રષ્ટ થયો હતો શેનાથી નિજ મહિમનઃ પોતાના જ પ્રતાપ કે મહિમાથી એ ભ્રષ્ટ થયો હતો અને રોષાત એટલે કે શિવના રોષથી એ પદભ્રષ્ટ થયો માટે એણે દિવ્ય દિવ્યમ દિવ્યથી પણ મહાન એવું એશઃ આ મહિમનઃ સ્તોત્ર આ મહિમન એવું સ્તોત્ર રચ્યું અકારશિદ એટલે કે રચ્યું એટલે કે અહીંયા મહિમનામાં સાડત્રીસમાં શ્લોકમાં જ પુષ્પદંતે પોતાના નામ પોતાના પદભ્રષ્ટ થયાની વિગતો અને શિવમહિમના સ્ત્રોત્રની રચનાનો હેતુ અને કારણ દર્શાવી દીધા છે તો એ સિવાય આ પુષ્પદંતના જીવન વિષયની દંતકથાઓ પૂરી થઈ એ સિવાય એના વ્યક્તિત્વમાં આપણે જોઈએ તો પુષ્પદંત એ અનેક શાસ્ત્રોનો જ્ઞાતા હતો એના શરૂઆતના આરંભના શ્લોકોમાં એનું દાર્શનિક જ્ઞાન પ્રગટ થાય છે વેદાદી શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાંય એના કવિત્વમાં ક્યાંય શુષ્કતા નથી છલકતી કારણ કે જ્ઞાન અને ભક્તિનો સમન્વય કરીને એણે સુંદર એવું કાવ્યત્વનું સર્જન કર્યું છે સુંદર જ્ઞાન અને કાવ્યત્વના ભક્તિના સમન્વયથી સરસ એવું શિવમહિમને રચાયું છે તો આથી પુષ્પદંતના જીવન અને વ્યક્તિત્વ વિશેની વાત મિત્રો પરંતુ આપણને એવો પણ પ્રશ્ન થાય કે શું શિવમયમનું સ્તોત્ર પુષ્પદંતે રચ્યું એના માટે કોઈ પ્રેરણા હતી કે આ જ પ્રકારના સ્તોત્રો રચવા માટે એણે શેને નજર સમક્ષ રાખ્યું તો એ માટે આપણે મિત્રો સ્તોત્ર કાવ્યોના ઉદ્ભવ અને વિકાસ ઉપર જો દ્રષ્ટિ નાખીએ તો સૌથી પહેલી આપણી નજર એ વૈદિક યુગ ઉપર પડે છે અને વૈદિક યુગમાં પણ આપણે જોઈએ છે કે વેદના ઋષિએ પોતાની આસપાસના પ્રાકૃતિક તત્વો ઉપર દિવ્ય ચેતનાનું આરોપણ કરીને ઇન્દ્ર અગ્નિ વરુણ ઉષા પર્જન્ય જેવા અનેક દેવોની સરસ ભાવાત્મક સ્તુતિઓ રચી છે આ સરસ ભાવાત્મક સ્તુતિઓમાં આપણને જે પ્રારંભિક કાળના સ્તોત્ર કાવ્યના લક્ષણો પહેલું લક્ષણ એવાનું કે પોતાના આરાધ્ય દેવ પ્રત્યેનો ઉત્કટ ભક્તિભાવ અને બીજું લક્ષણ કે તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો મિત્રો કે ઈષ્ટ દેવતાના અંગ રૂપ ગુણ અને મહિમાનું વર્ણન આ બે જે પ્રધાન પ્રારંભિક સ્તોત્ર કાવ્યના લક્ષણો છે એ આપણને ઋગવેદમાં જોવા મળે છે એટલા માટે આપણે ઋગવેદને સ્તોત્ર કાવ્યના ઉદ્ભવ માટે જો અગત્યનું ગણીએ તો એમાં કંઈ ખોટું નથી એ સિવાય બીજી અગત્યની વાત કે સ્તોત્ર શબ્દનો સૌથી પહેલો પ્રયોગ પણ મિત્રો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકશો કે સ્તોત્ર શબ્દનો સૌથી પહેલો પ્રયોગ એ ઋગ્વેદના ત્રીજા મંડળના એકત્રીસમા સુપ્તના ચૌદમા મંત્રમાં આપણને જોવા મળે છે જેઓ પંક્તિ છે મહી આગનમ સ્તોત્ર બોધિ ગોપા અને એ સિવાય પાંચમા મંડળના પંચાવનમાં સૂક્તના નવમા મંત્રમાં પણ આપણને સ્તોત્ર શબ્દનો પ્રયોગ જોવા મળે છે સખ્યસ્ય ગાતન શુભમ યાતા મનોરથા અવૃત્સત આ બંને જગ્યાએ ઋગ્વેદના મંડળ ત્રણ અને મંડળ પાંચમાં આપણને સ્તોત્ર શબ્દનો સૌથી પ્રથમ પ્રયોગ થયેલો જોવા મળે છે વૈદિક યુગ પછી આપણે જો વાત કરીએ તો આવે છે ઇતિહાસ પુરાણ યુગ ઇતિહાસ પુરાણ યુગ એ વૈદિક યુગથી એ રીતે જુદો પડે છે કે વેદમાં જે ભાવોની રજૂઆતની થોડીક શુષ્કતા આપણને જોવા મળે છે એ અહીંયા આપણને ઇતિહાસ પુરાણ યુગમાં સ્તોત્રોમાં જોવા નથી મળતી એનું કારણ એ છે કે વૈદિક યુગમાં કર્મકાંડની પ્રધાનતા હતી જ્યારે ઇતિહાસ પુરાણ સમયમાં કર્મકાંડ પ્રત્યે ઉપેક્ષા જોવા મળે છે લૌકિક સમૃદ્ધિના સ્થાને લોકો પારલૌકિક જીવનની સમૃદ્ધિની ઝંખના કરતા થયા અને એટલા માટે યાંત્રિકતાના સ્થાને આ સમયમાં ભાવના મુખ્ય બને છે જ્યારે ભાવના મુખ્ય બને ત્યારે સ્તોત્ર કાવ્યોમાં ભાવાત્મક સ્તુતિઓની ભાવનાઓની રજૂઆત થતી આપણને જોવા મળે છે અને એટલા માટે જ આપણે જોઈએ છીએ મિત્રો કે વૈદિક યુગમાં બિલકુલ ન જોવા મળતો એવો શરણાગતિનો ભાવ આર્તનાદ એ આ સ્તોત્રોમાં વણાઈ જવાથી આ ઇતિહાસ પુરાણકાળના સ્તોત્રોની ભાવાત્મકતામાં વૃદ્ધિ થઈ છે એમાં આપણને કેટલાક ઉદાહરણરૂપે જો સ્તોત્રો જોઈએ તો અલ્પકાવ્યત્વ છતાંય વિશિષ્ટ શબ્દના શબ્દનાદવાળા સ્તોત્રો આપણને રામાયણ અને મહાભારતમાંથી મળે છે રામાયણનું આદિત્ય હૃદય અને સીતા સહસ્ત્ર નામ સ્તોત્ર તે સિવાય મહાભારતના વિષ્ણુ સહસ્ત્ર નામ શિવ સહસ્ત્ર નામ સ્તોત્ર અને વિશ્વ સ્તવરાજ સ્તોત્ર એ સુંદર કાવ્યત્વની દ્રષ્ટિએ આપણને સ્તોત્રો મળે છે એ સિવાય બીજી એક અગત્યની વસ્તુ પુરાણોમાં પ્રેમ અને શ્રદ્ધાથી સમન્વિત એવા અનેક સ્તોત્રો મળે છે તો સાથે સાથે એકવિધતા ભર્યા કૃત્રિમ સ્તોત્રો પણ ઓછા નથી તો ક્યાંક ક્યાંક દાર્શનિક વિચારધારાને ભક્તિ સાથે વણી લેતા સ્તોત્રો પણ આપણને ઇતિહાસ પુરાણકાળમાં મળે છે એ સિવાય મિત્રો ભાગવતમાં જુઓ વેદ સ્તુતિ જે છે એમાં દાર્શનિક વિચારધારાનો આપણને ખ્યાલ આવે છે એ સિવાય અષ્ટક કવચ અને નામાવલી પ્રકારના સ્તોત્રો પણ આપણને પુરાણોમાંથી પ્રાપ્ત થાય છે ભવિષ્યોત્તર પુરાણનું આદિત્ય હૃદય સ્તોત્ર સ્કંદ પુરાણનું શિવ મહિમ્ન સ્તોત્ર પુરાણ સાહિત્યની શકરાદિ સ્તુતિ માર્કંડેય પુરાણની દુર્ગા સ્તુતિ આ બધા સ્ત્રોત્રો એ પુરાણ કાળના સ્તોત્રોના ઉદાહરણો છે પૌરાણિક સ્તોત્રોમાં અભિવ્યક્તિની નવીનતાનો અભાવ સાંપ્રદાયિક સંકુચિતતાને લીધે સહજ ભાવ સૌંદર્યનો પણ અભાવ અને એને લીધે ક્યાંક ક્યાંક સ્તોત્રોમાં સ્થૂળતા અને ગ્રામ્યતાના દોષ પણ આપણને નજરે ચડે છે મિત્રો તે સિવાય પછી આવે છે સ્વતંત્ર સ્તોત્ર કાવ્યની પરંપરા અને આ પરંપરા ઈસવીસનની પહેલી સદીથી શરૂ થઈ કારણ કે ઈસવીસનની પહેલી સદીથી જૈન અને બૌદ્ધ ધર્મો એ પ્રવર્તનમાં આવ્યા સ્તોત્રોમાં પ્રધાનતા છે અને એટલા માટે ધર્મોની માન્યતાઓ બદલાતી જાય સંપ્રદાયો બદલાતા જાય એમ એની અસર પણ સ્તોત્ર કાવ્યો ઉપર ચોક્કસ પડે છે મિત્રો અને એટલા માટે જ સ્તોત્રનો ધર્મ સાથે જે અતૂટ સંબંધ છે તેથી જ જૈન બૌદ્ધ અને હિન્દુ ધર્મના સંપ્રદાયોનું પણ મોટું યોગદાન સ્તોત્ર કાવ્યોના પરંપરામાં અને એના વિકાસમાં આપણે જોઈ શકીએ છીએ તે સિવાય મહાકાવ્યોમાં પણ સ્તોત્રો આપણને મળે છે અહીંયા આપણે એ રીતે જોઈ શકીએ છીએ કે સ્તોત્રો એ અલગ નથી મહાકાવ્યોમાં પણ કથાના પ્રવાહના અંદર ગૂંથી લેવામાં આવેલા છે રઘુવંશમાં કાલિદાસે દસમા સર્ગમાં વિષ્ણુની સ્તુતિ કરી છે તો કુમાર સંભવમાં કાલિદાસે બીજા સર્ગમાં બ્રહ્માની સ્તુતિ કરી છે બારવીએ કિરાતાર્જુનિયમના અઢારમા સર્ગમાં અર્જુન પાસે શિવની સ્તુતિ કરાવી છે અને શિશુપાલ વધમાં માઘે ચૌદમાં સર્ગમાં વિષ્મોક્ત કૃષ્ણ સ્તુતિ બતાવી છે જે આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી આવે છે મિત્રો બૌદ્ધ સ્તોત્રો બૌદ્ધ સ્તોત્રોમાં અશ્વઘોષ એમણે બુદ્ધચરિતમાં જે બુદ્ધ સ્તુતિ કરી છે એ આપણને હાલ અપ્રાપ્ય છે તે સિવાય બીજું ઉદાહરણ જોઈએ તો નાગાર્જુનના ચાર સ્તોત્રોનો જે સમૂહ છે એને ચતુસ્ત સ્તવ કહેવાય છે તે પણ ખ્યાત છે હર્ષવર્ધન રચિત સુપ્રભાત સ્તોત્ર એ પણ એક બૌદ્ધ સ્તોત્રનું ઉદાહરણ છે તે સિવાય વજ્રદત્તનું અવલોકિતેશ્વર સ્તોત્ર રામચંદ્ર કવિ ભારતીનું ભક્તિ શતક અને એ ઉપરાંત મહાયાન સંપ્રદાયમાં બુદ્ધને પરમેશ્વર માનીને અનેક સ્તોત્રો રચાયા છે બૌદ્ધ સંપ્રદાયમાં રચાયેલા સ્તોત્રોમાં બુદ્ધને પરમેશ્વર માનવામાં આવે છે એનું કારણ એ છે કે સ્તોત્ર કાવ્યમાં કવિ એ પોતાના ઈષ્ટદેવને જ એ વિશ્વના સર્વ સત્તાધીશ દેવ તરીકે રજૂ કરે છે ત્યાર પછી આવે છે જૈન સ્તોત્રો બૌદ્ધ ધર્મ કરતા જૈન સ્તોત્રોમાં વધારે સ્તોત્રો આપણને પ્રાપ્ત થાય છે જેમ કે સામંત્ર ભદ્ર રચિત સ્વયંભૂ સ્તોત્ર એમાં પદોની માર્મિકતા આપણને પ્રાપ્ત થાય છે અને સ્તુતિવિદ્યા સ્તોત્રમાં શાબ્દિક ક્રીડાનું કૌશલ્ય પ્રગટ થતું આપણને જોવા મળે છે બીજી અગત્યની વાત એ છે કે સિદ્ધતે સિદ્ધસેન દિવાકરનું કલ્યાણ મંદિર હોય કે પછી માતંગ માનતુંગાચાર્યનું ભક્તામર સ્તોત્ર હોય કે પછી એક એકી ભાવ સ્તોત્ર હોય અથવા તો સુક્તિ મુક્તાવલી હોય કે પછી જીનપ્રભસુરીનું ચતુર્વિશથી જિનસ્તવ હોય કે હેમચંદ્રનું અન્ય યોગ વ્યવહાર છેદિકા હોય એ બધાઈમાં આપણને માત્ર અને માત્ર જૈન ધર્મના કે સંપ્રદાયના જ વ્યક્તિઓને પ્રભુ તરીકે પૂજવામાં આવ્યા છે માટે અહીંયા આપણે જોઈએ કે ભગવાન મહાવીરની સ્તુતિ એ ખાસ જોવા મળશે જૈન ધર્મના સ્તોત્રોમાં આપણને એક અગત્યની વસ્તુ એ જોવા મળે છે મિત્રો કે બ્રાહ્મણ કે બૌદ્ધ ધર્મની એમાં કડક આલોચના જોવા મળે છે અને હિન્દુ દેવો પ્રત્યે ક્યારેક ઉપેક્ષા પણ જોવા મળે છે ત્યાર પછી આવે છે બ્રહ્મસ્તોત્રો બ્રહ્મસ્તોત્રો એટલે બહુ જ ઉજ્જવળ સ્ત્રોત્રોની પરંપરા છે એમાં અને ભવ્ય પરંપરા છે એમાં હિન્દુ ધર્મમાં શૈવ વૈષ્ણવ અને શાક્ત સંપ્રદાયોને લગતા જે અનેક સ્તોત્રો જે છે એ એમાં આપણે ગણી શકીએ તે સિવાય આદિ શંકરાચાર્યને નામે ત્રણસો જેટલા સ્તોત્રો ચડાવવામાં આવ્યા છે પણ એમાંથી અગત્યના જે સ્તોત્રો છે એમાંના આપણે જોઈએ તો ગોવિંદ સ્તોત્ર ચરપટ પંજરિકા કે શિવ અપરાધ ક્ષમાપન સ્તોત્ર એ એના અગત્યના સ્તોત્રો તરીકે ખ્યાત થયા છે તે સિવાયના આપણે જોઈએ કે શંકરાચાર્યના સ્તોત્રોમાં કે અન્ય હિન્દુ સંપ્રદાયના સ્તોત્રોમાં આત્મનિવેદન ભક્તિભાવની સાથે સાથે શરણાગતિનો ભાવ તો છે જ પણ એ બધાએમાંય જ્ઞાન અને વૈરાગ્યની મસ્તી એ આપણને જોવા મળે છે એટલે કે શિવ હોય કે અન્ય દેવ હોય એનું જ્યારે વર્ણન કરવા બેસે છે કવિ ત્યારે એ એમાં એ પોતાનું જ્ઞાન પણ છતું કરે છે જેમ કે શિવપુરાણમાં અનેક પૌરાણિક કથાઓ પુષ્પદંત વણી લે છે અને એ રીતે પોતાનું જ્ઞાન પણ કવિ પ્રકટ કરે છે સ્તોત્ર પરંપરામાં કાશ્મીરી કવિનું શિવસ્તોત્રાવલી શિવસ્તોત્ર રાવણનું તાંડવ સ્તોત્ર વગેરે અગત્યના સ્તોત્રો આપણે ગણી શકીએ વૈષ્ણવ વૈષ્ણવ પરંપરામાં પણ આપણને વૈષ્ણવ ઉર્મિલ ભક્તિ કે વૈષ્ણવ પ્રતિપ્રધાન ભક્તિ કે પછી રાધાકૃષ્ણની લીલાઓ દર્શાવતા સ્તોત્રો પ્રાપ્ત થાય છે વલ્લભાચાર્યના મધુરાષ્ટક નંદકુમારાષ્ટક કે કૃષ્ણાષ્ટક સ્તોત્રો એ સરળ પદાવલીઓ રજૂ કરે છે પણ એમાં એ કલ્પનાનો વૈભવ છતો થતો નથી તો સાથે સાથે ક્યાંક ક્યાંક કાવ્ય સૌંદર્યની ઉપેક્ષા એ વૈદર્ભી શૈલીથી યુક્ત એવા સ્તોત્રોમાં આપણે જોઈ શકીએ છીએ તે સિવાય દેવી સ્તોત્રોમાં બાણભટ્ટનું રચિત ચંડી શતક અને આનંદવર્ધન રચિત દેવી શતક આપણે ગણાવી શકીએ દેવી શતકમાં અલંકારો પુષ્કળ છે પણ ભાવાભિવ્યક્તિ અને કલ્પના આપણને ઓછી જોવા મળે છે એટલે કાઉન્દ એટલે કે અલંકારોનું સૌંદર્ય છે પણ ભાવો થોડાક આપણને અભાવ હોય એમ લાગે છે તે સિવાય આપણે જોઈએ કે મુક કવિએ કામાક્ષી દેવીનું અને લક્ષ્મી દેવીનું સ્તવન કરતાં લક્ષ્મી સહસ્ત્ર સ્તોત્રની રચના કરી છે અન્ય સ્ત્રોત્રોમાં મયુરનું સૂર્યશતક એ પાંડિત્યનું પ્રદર્શન કરે છે અને જગન્નાથનું ગંગા લહરી કરુણા લહરી એ ઉદાત્ત કાવ્ય ગુણોવાળા સ્તોત્રો છે તો આ આપણે જોયું કે કાવ્યનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતે સતત થતો રહ્યો મિત્રો અને એના પછી હવે સ્તોત્ર કાવ્યના જે અગત્યના લક્ષણો છે એ કયા કયા છે એના વિશે આપણને ડૉક્ટર યોગિનીબેન કહેશે ડૉક્ટર યોગિનીબેન અર્પિતાબેન હવે જો હું શિવ શિવમહિમનઃ સ્તોત્રમનું સ્તોત્ર સ્તોત્રાવ્યના લક્ષણોમાં મૂલ્યાંકન કરું તો સૌ પ્રથમ મંગલાચરણ ભારતીય કાવ્ય પરંપરા પ્રમાણે કાવ્યનો પ્રારંભ આશીર્વાદ નમસ્કાર કે વસ્તુ નિર્દેશથી થાય છે પુષ્પદંત આરંભમાં દેવવંદના કે ગુરુવંદના કરતા નથી પરંતુ શિવ મહિમાનું ગાન સ્તોત્રનો પ્રધાન હેતુ હોવાથી ઃ શબ્દ દ્વારા વસ્તુ નિર્દેશ કરીને કાવ્યનો પ્રારંભ કરે છે સ્તોત્રના પ્રારંભમાં સ્તોત્ર રચના સંબંધી કવિના વિનય પ્રકાશન પ્રથમ ત્રણ શ્લોકમાં થયું છે તેમનો અપરંપાર મહિમા ગાવા માટે તો બ્રહ્માદિ દેવો પણ શક્તિમાન નથી કવિ કહે છે પરમ વિદુષો સ્તુતિબ્રહ્મા દિના મીતદન્ના સ્તર અથાચ્ય સર્વ સ્વતિ પરીણા ગૃહન મમાપ્યેશત્રે હર નિરપવાદ પરીકર પોતાની ભક્તિભરી કાલી ઘેલી વાણી પણ પ્રભુ સ્વીકારશે એવી શ્રદ્ધા કવિએ વ્યક્ત કરી પણ શિવ પર બ્રહ્મ છે પરમ તત્વ છે માણસના મન બુદ્ધિ માટે તે અગોચર છે ઋષિઓએ યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ કહીને પરમ તત્વને મન વાણીથી પર કહ્યું છે આવા નિરંજન નિરાકાર નિર્ગુણ અલક્ષ્ય તત્વનું વર્ણન કરવા મંત્ર દ્રષ્ટા ઋષિઓ પણ શક્તિમાન નથી તેથી કવિ ઈશ્વર સ્તવન કરતી પોતાની અસમર્થતાનો નિખાલસ ભાવે સ્વીકાર કરે છે છતાં ભગવાન પ્રત્યેની ભક્તની ભક્તિ તેનો અહોભાવ તેના મનમાં ઈશ્વર પ્રત્યેનું આકર્ષણ જન્માવે છે તેની વાણી સ્વતઃ સ્તુતિ કરવા લાગે છે પુષ્પદંત કહે છે મધુસ્ફિતા વાચહ परमममृतं निर्मितवतः स्तवद् ब्रह्मन् किं वा गपिसुरगुरोर्वीस्मयपदं मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवतः पुनामित्यर्थेस्मिन् पुरमथनबुद्धिर्व्यवसिता अर्थात् હે રૂપ શિવ પરમ અમૃત સમાન મધ જેવી મધુર વેદવાણી નિર્માણ કરનારા આપને શું દેવોના ગુરુની વાણી પણ આશ્ચર્ય પમાડે હે ત્રિપુરારી આ મારી વાણીને તો આપના ગુણોનું વર્ણન કરવાથી પ્રાપ્ત થતાં પુણ્ય વડે હું પવિત્ર કરીશ એ નિશ્ચયથી જ મારી બુદ્ધિ આ રચવાના કાર્યમાં પ્રવૃત્ત થઈ છે આત્માભિવ્યક્તિ વિશે જોઈએ તો આત્મદોષના એકરારપૂર્વકનો ભાવ સ્તોત્રકાર પોતાના પાપ પામરતા ચંચલતા અસહાયતા કે અધમ સ્થિતિનું મર્મસ્પર્શી આલેખન કરી આરાધ્ય દેવતાની કૃપા યાચે છે દેવતાનો ગુણ મહિમા અને સર્વસમર્થતાના સંદર્ભમાં પામરતા કે દિનતા અનુભવે છે પોતાના પાપો બદલ તે પ્રાયશ્ચિત વ્યક્ત કરે છે અહીં ભક્તનો દાસ્ય ભાવ શરણાગતિ અનન્ય પ્રપત્તિ અને સંપૂર્ણ આત્મસમર્પણ દ્વારા ભક્ત અને ભગવાનની એકતા પ્રદર્શિત થઈ છે યોગીની બેન આપણે એમાં પૂર્તિ કરીએ તો પુષ્પદંતે જે પહેલા જ શ્લોકમાં કહ્યું છે શિવને સંબોધન કરતાં જ હર હર એ હર શબ્દ જ બતાવે છે કે એણે પહેલેથી જ પોતાના પાપોને કે પોતાના આ થયેલા અપરાધને હરવા માટે જ આખું સ્તોત્ર રચ્યું છે અને એટલે પોતે દિન છે અહીંયા પણ તમે જે ખરી લો એમ છો એ માટે એણે જે સંબોધન કર્યું છે પહેલું જ હર એ પણ એક બહુ જ સૂચક છે આ પ્રસંગે અર્પિતાબેન હું ખાસ કહીશ કે આ સ્તોત્રમાં આપણા કવિએ ગંગા લહેરીના પંડિતરાજ જગન્નાથે જે આત્મભર્સના કરી છે તેવી પ્રગટ આત્મભર્સના કરી નથી પોતાના પાપ દોષ કે અધમ સ્થિતિનું વર્ણન કરીને પોતાના ઉદ્ધાર માટે ભગવાનની કૃપા યાચી નથી મોટે ભાગે કવિએ પોતાની જાતને પડદા પાછળ રાખીને ઈષ્ટદેવતાના ઉદાત્ત મહિમાનું ગાન કર્યું છે કવિ ઈષ્ટદેવની મહત્તામાં એવા તો ખોવાઈ ગયા છે કે તેમને પોતાની વાત કરવાનો કે પોતાના માટે કંઈક માગવાનો અવકાશ જ રહ્યો નથી પોતાની પામરતા પ્રગટ કરતા કવિ સુંદર રીતે કહે છે के कृश परिणति चेतः क्लेशवश्यं क्व चेदं क्व च तव गुणसीमोल्लङ्घिनी शश्वद्रुद्धिः इति चकितममन्दि कृत्य मां भक्तिराधाद् चरणयोस्ते वाक्यपुष्पोपहारम् अर्थात् હે મહ વરદાન આપનાર મહાદેવ મારું અલ્પ વિષયો વાળું અને ક્લેશને વશ બનેલું ચિત્ત ક્યાં અને ગુણોની સીમાને ઓળંગી જનારી આપની નિત્ય સમૃદ્ધિ ક્યાં અહીં આપણે જોઈએ છીએ કે કવિને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે તેના હૃદયમાં ભગવાન શિવ પ્રત્યે અનન્ય ભક્તિ છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયત છતી એ વચનને અનુસરી પોતાના સ્તુતિવાક્યો રૂપી પુષ્પો ભગવાનના ચરણે અર્પણ કરે છે શિવ મહિમાની સુગંધ સૃષ્ટિ ઉપર રેલાય અને ભવિષ્યમાં અનેક ભક્તોના હૃદયમાં ભક્તિ રસનું સિંચન થાય આપણો પુષ્પદંત એ એક જ્ઞાની ભક્ત છે તેથી તે નિષ્કામ ભાવે પોતાનું ભક્તિ પુષ્પ શિવના ચરણે ધરે છે કવિના ઇષ્ટદેવનો સઘળો દેખાવ અમંગલ હોવા છતાં પરમ મંગલ સ્વરૂપ છે श्मशानेष्व क्रीडा स्मरहरपिशाचा सहचरा स्थिता भस्म लेपः सृगपि नृ परिकरः तव भवतु नामैवमखिलम् तथापि स्मर्तॄणाम् वरद मङ्गलमसि કરનાર સ્મશાનોમાં કરવી સહચાર ચિતાની ભસ્મનો લેપ અને મનુષ્યની ખોપરીની માળા પહેરવી આમ તમારું આચરણ ભલે અમંગલ હોવા છતાં તમારું સ્મરણ કરાતા ભક્તો માટે તો તે મંગલ રૂપ જ છે વળી મહોક્ષ પરશુરજીનમ ભસ્મ કપાલમ કપાળ ચેતી યતવરદ તંત્રોપકરણ સુરાસ્તા વૃદ્ધિ દધતિભૂ પ્રણીહીતા નહીં સ્વાત્મા રામ વિષય મૃગતૃષ્ણા જે બધા જ હે મહાદેવ મોટો નંદી ખાટલાના પાયાના આકારનું શસ્ત્ર ફરસી મૃગચર્મ ભસ્મ સર્પો અને ખોપરી આટલું જ તમારું ઘર ચલાવવા માટેનું સાધન છે છતાં દેવો તો આપની ભ્રુકૃતિના ઈશારાથી જ અપાયેલી તે તે પ્રકારની સમૃદ્ધિને ધારણ કરે છે અને આ સાથે જ વિદ્યાર્થી મિત્રો એક વિરોધાભાસપૂર્ણ વર્ણનથી નિરૂપિત શ્લોક પુષ્પદંતનો સાચે જ અદ્ભુત છે नमो निर्दिष्ठाय प्रियदवदविष्ठाय च नमो नमः क्षोधिष्ठाय स्मरहरमहिष्ठाय च नमो नमो वर्षिष्ठाय त्रिनयनयविष्ठाय च नमो नमः सर्वस्मै ते तदिदमिति शर्वाय च नमः પોતાનું નામ અને રૂપ છોડીને સરિતા જેમ સાગરમાં સમાઈ જાય તેમ કવિ પોતાના આરાધ્ય દેવતામાં વિલીન થયા છે ત્યારે કવિની વાણીમાં અદ્વૈતાનુભૂતિની રસમસ્તી એક સુંદર રીતે પ્રગટ થાય છે શિવના સ્વરૂપનો મહિમા જોઈએ તો સ્તોત્રમાં ભક્ત કવિ ભગવાનની સ્તુતિ કરે છે પરમેશ્વરના નામધામ રૂપ ગુણ પરાક્રમ અને દિવ્ય લીલાનો મહિમા વર્ણવતા રોમાંચિત થાય છે શિવના બાણાસુર ઇન્દ્રને પણ ઈર્ષ્યા થાય તેવા અપરંપાર વૈભવનો સ્વામી બન્યો ત્રણેય ભુવન જેની આજ્ઞાને વશ રહેલા છે તેવા ભગવાન વિષ્ણુએ એક હજાર કમલોનો ઉપહાર શિવજીના ચરણે ધારવા સ્થિર આસને બેસી શંભુની પૂજા શરૂ કરી તેમાં એક કમળ ખૂટ્યું ત્યારે પરમ ભક્તિભાવથી તેમણે પોતાનું નેત્રરૂપ કમળ શિવજીને અર્પણ કર્યું અને તેમની આવી ઉત્કટ ભક્તિથી પ્રસન્ન થઈને પ્રભુએ તેમને સુદર્શન ચક્ર આપ્યું ત્રિભુવનની રક્ષાના કાર્યમાં સતત સહયોગ આપનું સુદર્શન ચક્ર ભગવાન શિવની અમોઘ કૃપાનું પરિણામ છે हरिस्ते साहस्रं कमलबलिमाधायपदयोर्यदेको नेतस्मिन् निजमुदहरन्नेत्र कमलं गतो भक्त्युद्रेकः परिणतिमसौ चक्रवपुषा त्रयाणां रक्षायै स्त्रिपुरहर जागर्ति जगताम् સ્તોત્રોમાં વર્ણિત ઉત્કટ ભક્તિભાવ વિશે જોઈએ તો શિવ મહિમનાના પ્રત્યેક પદમાં કવિનો ઉત્કટ ભક્તિભાવ વ્યક્ત થયો છે કવિ મુક્ત કંઠે ભાવભર્યા હૃદયથી શિવના મહિમાનું કાવ્યમય ગાન કરે છે કવિની મુગ્ધ ભક્તિ અને પરિણત પ્રજ્ઞાવતી ભક્તિ બંનેના દર્શન થયેલા આપણે જોઈ શકીએ છીએ ઓમકાર એ શિવનું પરમ પદ છે નિર્ગુણ ભક્તિમાં શિવમય બનતા કવિ કહે છે કે તિસરો વૃત્તિ સ્ત્રીભુવન મથો ત્રિનપી સુરા નકારાદ્દિણ સ્ત્રીરભિદર્ણ વિકૃતિ ધામ ધ્વનિભિર વરૂં ધાન મણુભિ સમસ્ત શરણદ ઘૃણાત્યો મિતિ પદમ જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી ત્યાં આપની એવું અનુભવીને ભક્ત એ સતત શિવમય રહે છે દેવતાના તાત્વિક સ્વરૂપનું નિરૂપણ એ દાર્શનિકતા કવિએ મહિમા ગાનની સાથે સાથે વેદાંતના ગહન સિદ્ધાંતોને અનાયાસે ગૂંથી લીધા છે યાચના ભાવ એ પણ સ્તોત્ર કાવ્યનું એક વૈશિષ્ટ્યપૂર્ણ લક્ષણ છે પુષ્પદંત એ ગીતામાં દર્શાવેલ ચતુર્વિધા ભક્તા માના ચોથા પ્રકારના જ્ઞાની ભક્ત છે નિષ્કામ ભક્તિમાં તેઓ માને છે તેથી સમગ્ર સ્તોત્રમાં ક્યાંય તેમણે કશી પ્રગટ યાચના નથી કરી જ્ઞાન જ્ઞાનદ્રષ્ટિએ ભક્ત ભગવાનમય બન્યો છે નહી સ્વાત્મા રામમ વિષય મૃગતૃષ્ણા ભ્રમયતી એમ શિવજી માટે કરેલું વિધાન આપણા કવિને પણ આ બાદ લાગુ પડે છે પ્રભુનો પ્રેમ જ કવિને અભિપ્રેત છે તેથી અંતે તે કહે છે કે પ્રિયતામ મેં સ સદાશિવ મહેશ્વર પોતાની વાંગમયી પૂજાથી મહેશ્વર પ્રસન્ન થાય તેવી કવિની યાચના છે અને અંતિમ લક્ષણ સ્તોત્ર પાઠનું ફળ જોઈએ તો ઈશ્વરના ગુણોની અનંતતા સૂચવવા કવિએ અતિશયોક્તિનો પ્રયોગ કરતાં કહ્યું છે કે અસિત ગીરી સમમ સ્યાસ

મહિમના સ્તોત્ર કરતા ઉત્તમ બીજું કોઈ સ્તોત્ર નથી અને અઘોર મંત્રથી ચઢ્યાતા બીજા કોઈ મંત્ર નથી અને ગુરુ કરતાં શ્રેષ્ઠ બીજું કોઈ તત્વ નથી કવિ કહે છે કે મહેશાન્ના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાના પરો મંત્રો નાસ્તવ ગુરો પરમ હવે આપણે આ શિવ મહિમ્ન સ્તોત્ર દ્વારા જોવા મળતી પુષ્પદંતની કાવ્યકલા વિશે જોઈએ તો પ્રથમ જ આંખે તરીને આવે એવો મુદ્દો જે આપણને જોવા મળે છે તે છે કાવ્યકૃતિની સફળતાનો આધાર તેમાં રહેલી ભાવ સમૃદ્ધિ અને અભિવ્યંજના શૈલીમાં છે પુષ્પદંતના પદ્યો સાંભળતાની સાથે જ કાનને ગમી જાય તેવું નાદ માધુર્ય ધરાવે છે આપણું કાવ્ય એ સાંભળતાની સાથે જ હથેળીમાં રહેલા બોરની જેમ વાક્યાર્થની અનાયાસે પૂર્ણ પ્રતીતિ થાય તેવી રચના એ જે પ્રાસાદિક ગણાય તે શિવ મહિમનામાં આવા અનેક પદ્યો આપણે જોઈ શકીએ છીએ કવિને પ્રાસાદિક દર્શન કરાવતો શ્લોક એ તેમના ઉત્કટ ભક્તિભાવને વ્યક્ત કરે છે ત્રિસાખ્ય યોગ પશુપતિ શાસ્ત્રના ગૂઢ સિદ્ધાંતોને સરળ સ્વાભાવિક ભાષામાં વ્યક્ત કરાવતી કવિની સિદ્ધિ સાચી જ પ્રશંસનીય છે બીજી પંક્તિમાં પ્રભિન્ને પ્રસ્થાને પરમિદમદ પથ્યમિતિ પવર્ણનો અનુપ્રાસ રચનાને નાદ માધુર્ય અર્પે છે હવે જો ભાવાનુચારી ભાષા શૈલી વિશે જોઈએ તો ભક્તિ જેવા હૃદયના કોમળ ભાવને અનુકૂળ એવી વૈદર્ભી શૈલીનો કવિએ બહુધા પ્રયોગ કર્યો છે છતાં શૈલીમાં ભાવાનુસારી પરિવર્તન પણ કર્યું છે जम् के शिवमहिम्नः स्तोत्रम् नो प्रसिद्ध श्लोक क्षयचकितदेवासुरकृपा विधेयस्यासिद्ध स्त्रिनयन विषं

અને પ્રથમ પંક્તિનો યમક પ્રયોગ હળાહળ ઝેર જોઈને ભયભીત બનેલા દેવ દાનવોની મનસ્થિતિને સુપેરે વ્યક્ત કરે છે વિષપાન કરવાથી શિવના કંઠે પડેલા નીલ દાગ તેમની શોભામાં અભિવૃદ્ધિ નથી કરતો આવો પ્રશ્ન કથયિતવ્યને વધુ ધારદાર બનાવે છે અંતિમ પંક્તિ તો અર્થાંતરન્યાસ વિશ્વકલ્યાણ માટે કરેલા અપૂર્વ ત્યાગ અને સમર્પણની ગરિપા ગરિમાને ખૂબ સુંદર રીતે દ્યોતિત કરે છે ત્રીજી પંક્તિમાં સકલ્મા શહ કંઠે તવન કુરુ તે ન શ્રિયમહો એમાં કનું અને ચોથીમાં ભુવન ભયભંગ વ્યસનીનઃ એમાં ભનું પુનરાવર્તન એ મનોરમ શબ્દ સંગીત સર્જે છે વળી નિવરત નિત્ય જગતિ જૈનો યસ્ય વિશિખા કે પછી સ્મર સ્મરત વ્યાત્મા એમાં સુંદર અનુપ્રાસ જોવા મળે છે કવિની છંદ પસંદગી વિશે જોઈએ તો પણ તેમની સફળતાનું એક મહત્વનું કારણ એ શિખરિણી છંદમાં રસઈ રુદ્રૈશિન્ના યમનસ ભલાગ શિખરિણી એવું જે લક્ષણ આપવામાં આવેલું છે તો અહીંનો શિખરિણી છંદ એ સાચે જ અદ્ભુત છે ભક્તિ રસનો ઉત્તમ વાહક છે મેઘદૂતમાં જેમ કાલિદાસે વિરહ ગાનમાં મંદાક્રાંતા કશે કાંતા વિરહ ગુરુણા સ્વાધિકારાત્પ્રમત્ત એ રીતે મંદાક્રાંતા છંદને જેમ અનન્ય સફળતા મળી છે તેવી જ સફળતા આપણા કવિને શિખરિણી છંદ દ્વારા મળી છે આ સિવાય માલીની અસિતગીરી સમમસ્યાત કજ્જલમ સિંધુ પાત્રે કે પછી વસંત તિલકા અને અનુષ્ટુપ એનો સફળ પ્રયોગ પણ આપણા કવિએ કર્યો છે આ સ્તોત્રમાં પ્રગટતો ભક્તિભાવ આત્મનિવેદન સ્તોતવ્ય દેવનું પ્રભાવોત્પાદક વર્ણન અને જ્ઞાન ભક્તિ યોગ વગેરે ઉપાસના માર્ગોનું કવિનું સ્વાનુભૂત જ્ઞાન અત્યંત પ્રતીતિકર છે અને આ સર્વની માંડણી એ અત્યંત ઔચિત્યપૂર્ણ છે અને તેથી જ કવિના ભાવપક્ષ અને કલાપક્ષ એ બંને સમૃદ્ધ તથા સુંદર બન્યા છે ઉર્મી કાવ્યમાં કવિના સંવેદનશીલ હૃદયમાં ભાવની પ્રબળ ભરતી આવે છે આ ભાવોદ્રેકને કારણે તે ભાવ કવિના મુખમાંથી શબ્દમયી વાણી દ્વારા અનાયાસે વહે છે પોયટ્રી ઇઝ ધ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ વર્ઝવતનું કથન અહીં આપણને સ્મરણ થાય છે પુષ્પદંતની કવિતાની ઉત્કૃષ્ટતાનું પણ આ જ રહસ્ય છે આ સ્તોત્રમાં જોવા મળતી ભાવોની સચ્ચાઈ સ્વાનુભવનો રણકાર જ્ઞાનનો મહિમા અને મનભાવન ગેયતાને કારણે કાવ્ય રસિકો અને શિવ ભક્તોમાં તે એક અત્યંત લોકપ્રિય સ્તોત્ર તરીકે સ્થાપિત થયું છે તેને માટે જે પ્રસિદ્ધ થયેલું નામ મહિમનોના પરાસ્તુતિ એ વિધાન તદ્દન યથાર્થ જ છે આપણા કવિએ શિવના પ્રસિદ્ધ સ્વરૂપ વર્ણન માટે જે તેમના નિજાનંદી अवधूतरूपो महिमा गाता जे वात् करी महोक्षह खट्वांगम परशुरजिनं भस्म फणिनः कपालं चेति તવ વરદ વરદતંત્રોપકરણ સુરાસ્તાી દધતી તું પ્રણીહીતા સ્વાત્મા રામ વિષય ભ્રમયતી એ સાચે જ અદભુત છે અર્પિતાબેન તો આ સાથે આપણે તેમની ઉત્તમ કાવ્યશૈલી એને પણ નિહાળી વિદ્યાર્થી મિત્રો આ સાથે એક ચિત્ર તમને બતાવવા માગું છું કે પુષ્પદંતે જે પહેલા શ્લોકમાં કહ્યું છે કે સ્તુતિ બ્રહ્માં દિનામ અપીતદવસનના એટલે બ્રહ્મા વગેરે પણ સ્તુતિ કરે છે શિવની એ દર્શાવતું એક સરસ ચિત્ર છે તમારી સ્ક્રીન પર જોઈ શકશો કે એમાં જુઓ બ્રહ્મા છે વિષ્ણુ છે ગરુડ ઉપર બિરાજમાન એ બધા જ દેવો શિવની આસપાસ એની સ્તુતિ કરે છે અને એ શિવને પામવા માટે શિવના પાસેથી દિવ્ય શક્તિઓ કે બીજી બાબતોને પામવા માટે પ્રયત્નશીલ છે આપણે અનેક મંત્રોમાં જે પૌરાણિક બાબતોનો ઉલ્લેખ જોયો એમાં પણ આપણે જોઈએ છીએ કે શિવની પાસેથી ઘણી બધી શક્તિઓ ઇન્દ્ર વગેરે દેવો પણ મેળવવા માટે પ્રયત્નશીલ છે અને આપણે જે પૌરાણિક કથાઓની વાત કરી તો એ પ્રસંગે આપણને એક ત્રિપુર દહન એના વર્ણન દ્વારા શિવના કલ્પનાતીત મહિમાનું વર્ણન કરતો એક સુપ્રસિદ્ધ શ્લોક ક્ષોણી રથઃ ધનુ રથો રથાંગે ચંદ્રાર્કૌ રથચરણ પાણી શર ઇતિ દિધક્ષોસ્તે ઈધક્ષોસ્તે ત્રિપુરતૃણમાડંબર વિધિ વિધેય ક્રીડ્યો ન ખલું પરત પ્રભુધી પુરાણકથાના આધારે કવિએ એક રમણીય અતિશયોક્તિપૂર્ણ કલ્પના પ્રસ્તુત કરી એ વસ્તુ પણ અત્રે નોંધનીય છે ચોક્કસ બીજી એક બાબત કદાચ વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં લેવા જેવી એક એ છે કે એવી પણ એક વાત કહેવાય છે કે એકત્રીસમાં શ્લોક સુધી જ પુષ્પદંતે શિવમયમનો સ્તોત્ર રચ્યું હશે કારણ કે ત્યાં સુધીનો છંદ એ શિખર એની છંદ છે અને એના પછી જે સ્તોત્ર પાઠનું ફળ દર્શાવતા શ્લોકો આપણને મળે છે એ પ્રક્ષિપ્ત હોવાનું પણ મનાય છે પરંતુ એ શ્લોકો એટલા સરસ છે એમાંનો પહેલો શ્લોક એકત્રીસમાં પછીનો બત્રીસમો શ્લોક આપણને બેને સરસ ગાય સંભળાવ્યો અસિતગીરી સમમ સ્યાત એના પછીના આવતા બધા જ જે શ્લોકો છે એ સ્તોત્રપાઠનું ફળ દર્શાવે છે એને કદાચ કોઈએ પાછળથી રચીને જોડી દીધા હોય એવું લાગે છે પરંતુ એ શ્લોકો એટલા બધા સરસ છે અને આ સ્તોત્રના પાઠના ફળને નિર્દેશ કરે છે એટલે એમાં રાખેલા છે અને એ બહુ જ સરસ છે એમાં આપણને એવું લાગે છે કે ભલે પાછળથી જોડાયેલા હોય હોય અને આ સાથે જે શિવની આઠ મૂર્તિઓનું વર્ણન કવિએ કર્યું છે તે શ્લોક ખરેખર ખૂબ અદભુત છે તમર્ક સોમા સોમ સ્વિ પવન સ્વમ હુતવ त्वमापस्त्वं व्योम त्वमु धरणिरात्मा त्वमिति च परिच्छिन्नामेवं त्वयि परिणता बिभ्रतु गिरं न विद्मस्तत्तत्वं वयमिह यत्त्वं न भवसि जल अग्नि वायु आकाश સૂર્ય ચંદ્ર અને પુરુષ રૂપ જીવાત્મા યજમાન આ શિવની આઠ મૂર્તિઓ છે અવ્યક્ત શિવ તત્વ આ આઠ સ્વરૂપે વ્યક્ત થાય છે અને તેથી જ ભક્તો શિવના આ આઠ વ્યક્ત રૂપોમાં શિવનું દર્શન કરે છે ચરાચર જગત શિવનું અધિષ્ઠાન છે સૃષ્ટિના અણુ અણુમાં શિવ અભિવ્યાપ્ત છે એ વસ્તુ પણ અહીં નોંધનીય છે તો એ સાથે જ आठ मुख्यरूपो नो निर्देशकर्तो श्लोक भवः सर्वो रुद्रः पशुपतिरथो ग्रह सह महान् सथा भीमेशाना वितियदभिधानाष्टकमिदम् अमुष्मिन् प्रत्येकं प्रविचरति देव श्रुतिरपि यास्मै ભવતે એ શ્લોકમાં શિવને અષ્ટમૂર્તિ કહ્યા છે શિવના વિવિધ સ્વરૂપોના આધારે તેમના આઠ મુખ્ય નામો આપ્યા છે અને કવિ કહે છે કે હું સાવ અબુદ્ધ છું તેથી જ મને અત્યંત પ્રિય તેવા આપના તેજોમય સ્વરૂપને હું વિનમ્ર ભાવે નમસ્કાર કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યારે તો શિવમહિમના વિશેનો લેક્ચર પૂરો થાય છે પરંતુ અનુરાધા પોડવાલના સ્વરમાં તમને સરસ એક શિવમહિમનું ગાન સંભળાવીશું અને ફરી મળીશું બાયસેગમાં આવતા સોમવારે અગિયારથી બાર વાગે બાયસેગનો આભાર યોગીનીબહેન તમારો પણ આભાર અને બંને બાયસેક ના હાર્દિક આભારી છીએ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ